नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में अपने जे बिन अनामत वर्गना लोको माटे एक महत्वनी योजना चालू थयेल छे तो तेना विषे माहिती मेळवीशुं। ते पहला जो चैनल पर नवा होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो टॉपिक। गुजरात अनरिजर्व्ड एज्युकेशनल एंड इकोनॉमिकल डेवलपमेंट कॉर्पोरेशन, तो आ कॉर्पोरेशन द्वारा जे बिन अनामत वर्गना लोको छे तेओने मळशे रूपिया 15 લાખની લોન। તો આ લોન કયા હેતુ માટે મળશે, તેની યોજનાનું સ્વરૂપ શું છે, લોનના સહાયના ધોરણો, લાયકાતના ધોરણ, વ્યાજદર, આવક મર્યાદા, ફોર્મ ક્યાં ભરવું અને લોનની પરત ચૂકવણી કઈ રીતે કરવાની છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આ 15 લાખની લોન અન્વયની જે યોજના છે તે અન્વયે આપને સંપૂર્ણ માહિતી મળી જાય। તો ચાલો આપણે સૌ પ્રથમ તેની જાહેરાત જોઈ લઈએ। તો મિત્રો, આપણી સામે આ જાહેર ખબર આવી ગઈ છે, જે જાહેર ખબર ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ બ્લોક નંબર 2 7મો માળ કર્મયોગી ભવન ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી છે। તો તેની વિગત જોતા જઈએ તો ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હસ્તકની વિદેશ અભ્યાસ લોન યોજના માટે બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના અરજદાર પાસેથી ઓનલાઈન અરજીઓ તારીખ 19/7/2021થી મંગાવવામાં આવે છે। તો મિત્રો, 19/7/2021થી આ યોજના અન્વયે ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયું છે, એટલે કે ગઈકાલથી આ યોજનામાં ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયું છે। તો આ યોજના અન્વયે વર્ષ 2021-22 માટે 2000 વિદ્યાર્થીઓનો ભૌતિક લક્ષ્યાંક નિયત કરવામાં આવેલો છે। તો આ જે યોજના છે લોન માટેની, તેના માટે 2000નો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલો છે અને આ યોજના માટેનું પોર્ટલ વર્ષ દરમિયાન સતત રીતે ચાલુ રાખવામાં આવનાર હોય અરજદારોને તેમના વિદેશ અભ્યાસના શૈક્ષણિક સત્ર ઇન્ટેકને ધ્યાને લઈ અને અરજી રજૂ કરવા અનુરોધ છે। આ અંગેની ઓનલાઈન અરજી કરવા માટેની લિંક તથા વિશેષ માહિતી નિગમની વેબસાઇટ www.guedc.gujarat.gov.in પર ઉપલબ્ધ છે। તો મિત્રો, આ જે વિદેશ અભ્યાસ લોન છે તેના માટેના ફોર્મ ભરવાનું તારીખ 19/7/2021થી શરૂ થઈ ગયેલ છે અને તે વર્ષ 2021-22 માટે 2000 વિદ્યાર્થીઓનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે અને આ પોર્ટલ છે તે વર્ષ દરમિયાન સતત રીતે ચાલુ રાખવામાં આવશે, જેથી જે અરજદારો હોય તેઓ પોતાના વિદેશ અભ્યાસના શૈક્ષણિક સત્રને ધ્યાને લઈ અને પોતાની અરજી રજૂ કરી શકે છે। અને તે માટે છે તે આ જે વેબસાઇટ અહીંયા તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે, તો તે વેબસાઇટ પર જઈ અને આ અંગેનું ફોર્મ ભરી શકાય છે। તો હવે આપણે વધુ વિગતો તે વેબસાઇટ ઉપર જઈને જ મેળવીશું। તો ચાલો હવે આપણે બ્રાઉઝર ખોલી અને તે વેબસાઇટ ઉપર જતા રહીએ। તો મિત્રો, આપણે બ્રાઉઝર ખોલી અને એડ્રેસ બારમાં guedc.gujarat.gov.in ટાઈપ કરી અને ઓકે આપીશું એટલે આ પ્રમાણેની તેની વેબસાઇટ ખુલી જશે। તો આ નિગમની વેબસાઇટ ખુલી ગયેલ છે, તમને આ પ્રમાણેનો ઇન્ટરફેસ અહીંયા તમને જોવા મળશે। તો મિત્રો, જે આ વિદેશ અભ્યાસ લોનની યોજના છે તેમાં જવા માટે અહીંયા જે 3 ડોટની નિશાની તમને જોવા મળતી હશે તો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા સ્કીમનો એક ઓપ્શન છે, તો અહીંયા સ્કીમ્સ લખેલું છે ક્રમ નંબર 4 ઉપર, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરતાં અહીંયા નીચે બીજા મેનુઓ જોવા મળશે, જેમાં તમે ક્રમ નંબર 2 ઉપર ફોરેન એજ્યુકેશન સ્કીમ એટલે કે વિદેશ અભ્યાસ યોજના, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। અથવા તો મિત્રો, આ 3 ડોટ સિવાય તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો તો નીચે પણ ડાયરેક્ટ તમને જોવા મળશે। તો આ રીતે સ્ક્રોલ કરી અને તમે અહીંયા એક ડાયરેક્ટ મેનુ પણ જોઈ શકો છો, ફોરેન એજ્યુકેશન સ્કીમ, અહીંયા ક્લિક કરીને પણ આ યોજના ઉપર જઈ શકો છો।
तो चलो अपने मेन ऊपर थी ने जाइए। तो मेन ऊपर अपने क्लिक कर दीधुं छे, त्यार पछी स्कीम्स पर क्लिक करी अने क्रम नंबर बे ऊपर फॉरेन एजुकेशन ऊपर अपने क्लिक करी लईए छीए। तो मित्रों अपनी सामे जे विदेश अभ्यास लोन छे तेनी विगतो अपने जोवा मळी रही छे। तो योजनानुं नाम तमे जोई शको छो, विदेश अभ्यास लोन। तो तेमां सौ प्रथम योजनानुं स्वरूप अने लोनना सहायना धोरणो छे ते आपणने जोवा मळी रहे छे। तो तेमां विगतो छे धोरण 12 पछी फक्त MBBS स्नातक जे डिप्लोमा पछी डिग्री मेळवेल होय तो पण मान्य થાય, પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા તો અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂપિયા 15 લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે। તો મિત્રો ધોરણ 12 પછી જે MBBS સ્નાતક એટલે કે ડિપ્લોમા પછી જો ડિગ્રી મેળવેલ હોય તો તે પણ માન્ય રહેશે। તો સ્નાતક થયા પછી અનુસ્નાતક તેમજ જે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા તો અન્ય નામથી ઓળખાતી સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જતા હોય તેઓને રૂપિયા 15 લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી મળવા પાત્ર છે। ત્યાર પછી આપણે લાયકાતનું ધોરણ જોઈએ તો ધોરણ 12માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ। વ્યાજદરની વાત કરીએ તો વાર્ષિક 4% લેખે સાદા વ્યાજે આ લોન મળવાપાત્ર થાય છે। અને આવક મર્યાદા જોઈએ તો કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે તે 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ તો જ આ વિદેશ અભ્યાસ લોનનો લાભ મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો આપણે લોન માટેના જામીન અને દસ્તાવેજની વિગતો જોઈએ તો સમગ્ર કોર્સની લોનની કુલ 7.50 લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી 1.5 ગણી કિંમતની લાભાર્થી પોતાની કે પોતાના સગા સંબંધીની મિલકત પર જે બોજા નોંધ છે તે કરાવવાની રહેશે। અને સમગ્ર કોર્સની લોનની કુલ રકમ 7.5 લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા તો અન્ય કોઈ સગા સંબંધીની જે સ્થાવર મિલકત હોય તે મિલકત નિગમની તરફેણમાં ગીરો રાખવાની રહેશે। ત્યાર પછી તેમાં ક્રમ નંબર 3 ઉપર જોઈએ તો દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા 5 પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે। તો લોનના જામીન તથા દસ્તાવેજ માટે છે તે આટલી વિગતો આપવાની રહેશે। અને ત્યાર પછી આપણે પરત ચૂકવણીની વિગતોમાં જોઈએ। ત્યાર પછી મિત્રો આપણે લોનની પરત ચૂકવણીમાં જોઈએ તો 5 લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના 1 વર્ષ બાદ 5 વર્ષમાં 1 સરખા માસિક હપ્તામાં આ રકમ ભરવાની રહેશે। અને 5 લાખથી વધુ લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના 1 વર્ષ બાદ 6 વર્ષમાં 1 સરખા માસિક હપ્તામાં આ લોન ભરપાઈ કરવાની રહેશે। અને ભરપાઈ થતી લોનના નાણાં પેટે પ્રથમ વ્યાજ પેટે જમા લેવાના રહેશે। અને લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલાં પણ આ લોનની પરત ચૂકવણી કરી શકે છે। તો મિત્રો આ વિદેશ અભ્યાસ લોન માટે તમે એપ્લાય કરવા માગતા હોય તો અહીંયા તમે ગ્રીન કલરનું એપ્લાય બટન જોઈ શકો છો। તો અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરતાં આપણને સીધા જે ઈ સમાજ કલ્યાણની સાઇટ છે તેના ઉપર રીડાયરેક્ટ કરવામાં આવે છે અને અહીંથી તમને આ ફોર્મ ભરવાનું રહેશે। તો આ મિત્રો જે બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓ છે તેના લાભાર્થીઓ છે તે આ વિદેશ અભ્યાસ લોન માટે ઓનલાઈન એપ્લાય કરી શકે છે અને વાર્ષિક 4%ના સાદા વ્યાજે આ લોન મેળવી શકે છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।